વેલકમ બેક અને આપ જોડાઈ ગયા છો માર્કેટ બ્રોકમાં ગુડ મોર્નિંગ નિશાન અને ગુડ મોર્નિંગ આપની સાથે જોડાયેલા આપણા સબ એક્સપર્ટને પણ તો આજનો દિવસ આપણે જોઈ રહ્યા છીએ કે થોડા ગ્લોબલ માર્કેટ તરફથી ક્યુઝ આપણને કોઈ ખાસ નેગેટિવ બનતા દેખાઈ રહ્યા અમેરિકન બજારો બંધ છે તો થોડુંક એક્શન આજના દિવસમાં આપણને જોવા મળી શકે તેમ છે સાથે બીજી તરફ જુઓ ઇન્ડિયા વીક્સ આપણને શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં 6% ઘટી અને 12 લેવલ ઉપર પહોંચતો દેખાયો છે તો ત્યાંથી હવે આપણે થોડીક વોલેટિલિટીને આગળ વધતા જોઈએ છીએ કે નથી જોતા એના ઉપર ખાસ આજે આપણી નજર રહેશે અને સાથે જ સ્ટોક સ્પેસિફિક એક્શન ઉપર આજનું આપણું મેજર ફોકસ રહેતું દેખાશે ઇન્ડેક્સ ઉપર જે પ્રમાણે આપણે એક્સપર્ટે વ્યૂ આપ્યા છે નજર ફરી પાછી એક વખત આપણને અત્યારે સ્ટોક સ્પેસિફિક એક્શન ઉપર જ બિલ્ટઅપ થતી દેખાશે જેમાં આજે સમાચારોને આધારિત જે એક્શન જોવા મળવાની છે ટેલિકોમ સ્પેસ ઉપર રહેવાની છે જે પ્રમાણે બ્રોકરેજ હાઉસના રિપોર્ટ્સ આવતા દેખાયા છે સબસ્ક્રાઈબર બેઝના લઈને આપણને જે એક્શન જોવા મળી છે એના ઉપર ખાસ ફોકસ રહેતું દેખાશે તો શરૂઆત ત્યાંથી જ કરીએ અને પાર્થિવ આપનો વ્યૂ સમજવા માંગીશું પહેલા જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છે ભારતીય એરટેલ અને સાથે જ રિલાયન્સ જીઓ જે પ્રમાણે 4G પેનિટ્રેશન વધી રહ્યું છે અને ક્વાર્ટર ઓન યર ઓન યર બેઝ પર આપણે જોઈએ તો ડેટા કન્ઝમ્પશન જે પ્રમાણે વધી રહ્યું છે આ કંપનીઝ માટે આપણે કેટલો પોઝિટિવ આઉટલુક રાખવો જોઈએ અને સાથે વોડાફોન આઈડિયા કે જ્યાં આપણે જોઈએ તો ફંડ રેઝિંગ કરવા માટેના જે કન્સર્ન્સ બનતા દેખાઈ રહ્યા છે એટલે લઈને એક્શન થોડા નેગેટિવ બની ચૂક્યા છે બ્રોકરેજ હાઉસના રિપોર્ટ્સ પણ નેગેટિવ બન્યા છે આપનો પર્સપેક્ટિવ શું બને છે અહીંયા ગુડ મોર્નિંગ આઈ થિંક ઓવરઓલ આ બધી કંપનીઝનું હાલમાં તો ટાર્ગેટ એ જ છે કે ઇન્ડિયાની અંદર જે 2G યુઝર્સ છે જે ઓલમોસ્ટ 30 કરોડથી 35 કરોડ યુઝર્સ છે એ માર્કેટ શેર કેવી કરીને એ લોકો એમના 4G કે ફોર ધેટ મેટર આગળ જતા ફ્યુચરમાં જે 5G એ લોકો લોન્ચ કરશે એ બેલ્ટમાં લે કારણ કે ધીઝ આર ધ ટાઈપ ઓફ કન્ઝ્યુમર્સ કે જ્યાં બહુ મોટું પોટેન્શિયલ છે કે એ લોકો 4G કન્વર્ટ થઈને એ લોકોના તરફનું જે ડેટા કન્ઝમ્પશન છે વધે ધ ચેલેન્જ ઇઝ ઓફકોર્સ કે આ બધા જે કન્ઝ્યુમર્સ છે જે સબસ્ક્રાઈબર્સ છે એ લો પેઇંગ સબસ્ક્રાઈબર્સ છે એટલે એ લોકોને કઈ રીતે એ લોકો પ્લાન્સ આપીને એન્ટાઇઝ કરે છે તાકી એ લોકો બી જે ઓલમોસ્ટ 120-150 રૂપિયાનું આરપીયુની જે રેન્જમાં જે આજની તારીખમાં ટેલિકોમ પ્લેયર્સ રહી રહ્યા છે એ લોકો મેનેજ કરી શકે સો ધેટ ઇઝ ડેફિનેટલી ગોઈંગ ટુ બી અ ટ્રિગર અને આ ઇન્ડસ્ટ્રીમાં હવે આપણે જાણીએ છીએ 3 મેજર પ્લેયર્સ રહ્યા છે જેમાં ઇન ટર્મ્સ ઓફ પેકિંગ ઓર્ડર ભારતી એરટેલ અને રિલાયન્સ જીઓ દે આર વેરી વેરી સ્ટ્રોંગ બેલેન્સ શીટ વાઇઝ ગ્રોથ વાઇઝ સબસ્ક્રાઈબર વાઇઝ આઈડિયા વોડાફોન ઇઝ સ્ટીલ સ્ટ્રગલિંગ ફંડ્સની સતત જરૂર રહે છે અને લોટ ઓફ માઇગ્રેશન ઇઝ ઓલ્સો હેપનિંગ નો ડાઉટ ઓફ લેટ એ લોકોએ પોસ્ટપેડમાં થોડા કન્ઝ્યુમર્સ એડ કર્યા છે બટ વેરી ફ્રેન્કલી સ્પીકિંગ આપણે જોઈશું ડિસ્પ્રોપોર્શનેટલી બેનિફિટ તો ભારતી એરટેલ અને રિલાયન્સ જીઓને થવાનો છે પ્લસ આઈ થિંક 5G બી આપણે જોઈશું કે 5G રોલ આઉટ પ્લેયર્સ લાઇક રિલાયન્સ જીઓ ભારતી એરટેલ વિલ બી ઇન અ બેટર એન્ડ અ મોર કમ્ફર્ટેબલ પોઝિશન અને દેટ વિલ ઓલ્સો એટ્રેક્ટ હાયર આરપુસ ગોઈંગ અહેડ અને આઈડિયા વોડાફોનની જે રીતની હાલત છે અને જે લેન્ડર્સ છે એ લોકો બી જો નવું ડેટ આપે છે તો દે વિલ ઓલ્સો ઇન્સિસ્ટ ફોર બેટર પ્રાઇસિંગ એટલે અમારું એ માનવું છે આવનારા 6-8 મહિનામાં તમે જોશો કે આરપુસ આર ડેફિનેટલી ગોઈંગ ટુ ગો અપ અને ઇવન 200 રૂપિયા સુધીનું આરપુસ બી એવરેજ ઇન્ડસ્ટ્રીમાં જો થાય તો દેટ ઇઝ સ્ટીલ બી વન ઓફ ધ લોએસ્ટ ઇન ધ વર્લ્ડ અને એ આઈ થિંક ડેફિનેટલી વિઝિબિલિટી દેખાઈ રહી છે થશે અને એ થશે તો ઇનકમન્ટ્સ લાઈક રિલાયન્સ જીઓ અને ભારતી એરટેલને ડિસ્પ્રોપોર્શનેટલી મોટો બેનિફિટ થશે અને આઈડિયા વિલ બી એબલ ટુ ફ્લોટ સો ઓવરઓલ આઈ થિંક ઘણું કન્સોલિડેશન થયું છે અને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે ડેફિનેટલી ભારતી એરટેલ અલોંગ વિથ રિલાયન્સ જીઓ પ્લેઇંગ વાય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એ સૌથી સારા બેટ દેખાઈ રહ્યા છે ડેફિનેટલી આ બધી ટેલિકોમ કંપનીઝ પર પણ નજર રાખીશું પણ જ્યારે મારી નજર ડીમાર્ટ પર છે અલ્પેશ જો તમે ચાર્ટ જોઈ શકો લોંગ ટર્મ માટે તો અત્યારે હોલ્ડની સલાહ છે પણ જો ચાર્ટ પર કયા લેવલે હજી અવરોધ નડી રહ્યો છે એવેન્યુ સુપરમાર્કેટને તો પછી મને લાગે છે કે જે રિસેન્ટ મૂવ અપ છે 3400 એની પણ ટાર્ગેટ છે લગભગ 3500-3600 તરફ સ્ટોક આગળ વધવું જોઈએ પણ મને એવું લાગે છે કે 3350 નું તમારે વેઇટ કરવું છે એની ઉપર નું બ્રેકઆઉટ જો આવી જાય તો પછી એક સારી મૂવ તમને અહીંયા જોવા મળે છે 3350 ઉપર મને લાગે છે કે 3280 નું ક્લોઝિંગ સ્ટોપ લોસ રાખવું જોઈએ ફોર ધ હાયર ટાર્ગેટ્સ એ સિવાય આજે બીજા જે કાઉન્ટર્સ આપણને રેડાર ઉપર રહેતા દેખાશે જેમાં પણ આપણને ન્યૂઝ બેઝ એક્શન આજના દિવસની જોવા મળવાની છે સર્ટેનલી કેટલાક ઓટો કાઉન્ટર્સ છે અને સાથે જ મેટલ સ્ટોક્સ છે એના ઉપર આપણને એક મોટી એક્શન રહેતી જોવા મળવાની છે જે પ્રમાણે મંથલી આંકડાઓ આવતા દેખાયા છે ટુ વ્હીલર સેગમેન્ટની અંદર આપણે જોઈએ તો ગ્રોથ સારો જોવા મળ્યો છે બજાજ ઓટો કે હીરો મોટો કોપ આપણને શુક્રવારે એનું એક્શન બતાવતા દેખાયા છે અમિત આપનો વ્યૂ ઓટો સ્પેસની અંદર ક્યાં બની રહ્યો છે અત્યારે ટુ વ્હીલર સેગમેન્ટના કાઉન્ટર્સ વધારે એટ્રેક્ટિવ દેખાઈ રહ્યા છે કે પછી અત્યારે હજુ થોડીક વેઇટ કરવાની રહેશે આ કાઉન્ટરના એક્શન માટે જોઈએ તો ઓટો કાઉન્ટર્સ માં ચેન્જ કાઉન્ટર્સ બ્રેકઆઉટ